ગુજરાતનું લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતની વચ્ચોવચ્ચ પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક યશવી ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ, યશવી એન્ટરટેનમેન્ટ અને બિયોન્ડ ઇવેન્ટ દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું. આ અંગે યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશવી ફાઉન્ડેશન અને યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોન્ડ ઇવેન્ટના સથવારે યશવી નવરાત્રી મહોત્સવનું પાલ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે, પરંતુ યશવી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર 24x7 એક મહિલા હેલ્પર ડેસ્ક બુથ ઉભું કરવામાં આવશે. 4 મહિલા સુરક્ષા કર્મીઓ હાજર હશે, જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે. મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશવી નવરાત્રી મહોત્સવમાં કયા કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયા કયા પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે અંગે માહિતગાર કરવા શાળે તમામ ગરબા ક્લાસીસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં સ્થળ પર જ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા. યશવી એન્ટરટેનમેન્ટ એન્ડ યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર એન્ડ ફાઉન્ડર પરેશ કંડેલવાલ મારું નામ છે. એન્ડ આ ઇવેન્ટ જે અત્યારના અમે કરી રહ્યા છીએ એ એના અંતર્ગત કરી રહ્યા છીએ. પરેશભાઈ, નવરાત્રિની વાર છે, ખેલૈયાઓ માટેની મીટિંગ કરવાની શું જરૂર પડી અને શું ઉદ્દેશ સાથે આ બધા જ ભેગા કર્યા મહત્વના જે ખેલાડી? નવરાત્રિમાં અમે જે અમે લોન્ચ ઇવેન્ટ કરેલું એની અંદરમાં અમે જાહેરાત કરેલી કે અમે શહેરની વચ્ચોવચ્ચ જે નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ એની અંદરમાં અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી હતી એ હતી મહિલા સુરક્ષા. એન્ડ મહિલા સુરક્ષાના ધ્યાનમાં રાખીને અમે અત્યારે બધી તૈયારીઓ કરેલી છે એની જાણ કરવા માટે. એના માટે અમે અમુક જે અમે વસ્તુ અમે જે કરી રહ્યા છીએ કે અમે જે કરવાના અમારા જે પ્લાનિંગ છે એ બધી વસ્તુની માહિતી આપવા માટે અમે આ મીટ રાખેલ છે. એના સિવાય અમે અત્યારના જે કાર્યક્રમ અમને જે કરવાના છીએ જેની અંદરમાં અમે ખેલૈયાઓ માટે શું અમે પ્રોવાઈડ કરવાના છીએ, લાઈક અમે જે સારા ખેલૈયાઓ માટે ખેલૈયાઓ નોર્મલી અત્યારના બધી જગ્યાએ પ્રોબ્લેમ આવતી છે, ટોયલેટ્સની એની હાઇજેનિક ફૂડની આ છે તે છે, બધી વસ્તુ અમે અત્યારના ત્યાં સારી રીતે અમે પ્રોવાઈડ કરવાના છીએ. ખેલૈયાઓ સારી રીતે રમી શકે એના માટેની અમે તૈયારી છે. એના જ એક ભાગરૂપે જે અમે લાસ્ટ ઇવેન્ટમાં અમે જે વાત કરી હતી મહિલા સુરક્ષાની અમે બધી જે પ્લાનિંગ કરી રહ્યા છીએ એના ભાગરૂપે આ એક અમે એક બીજી એક વસ્તુ અમે કરવા જઈ રહ્યા છીએ જેની અંદરમાં અમે મહિલા સુરક્ષાના પગલે અત્યારના અમે એક એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેની અંદરમાં અમે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ એક અમે એક ઇવેન્ટ કરવાના છીએ જેની અંદરમાં નવરાત્રિથી પહેલાં જે ખેલૈયાઓના જેટલા બી ખેલૈયાઓ લોકો આવશે જે બી ગરબા ક્લાસીસના ખેલૈયાઓ હશે એ લોકો માટે અમે અત્યારે એક ઇવેન્ટનું પ્લાનિંગ કરીએ જેથી મહિલાઓ પોતાનું સેલ્ફ ડિફેન્સ કરી શકે એના માટે. આપની નવરાત્રિ યશવી ગ્રુપ લઈને આવી છે, કેટલા ખેલૈયા ગ્રુપ સાથે તમે મીટિંગ કરી ચૂક્યા છો અત્યારે ક્લાસીસના સાથે અને કેટલી દીકરીઓને આપ સેલ્ફ ડિફેન્સ શીખવવાનો પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે? કારણ કે હવે તો મહિનો જ બાકી. હા જી, હવે આમાં એવું છે કે તેના જેટલા બી ખેલૈયાઓ સાથેની જેટલા બી ખેલૈયા ગ્રુપના મીટિંગ થઈ છે એની અંદરમાં અમુક ખેલૈયા લોકો અમારા ત્યાં આવવા માટે તૈયાર થયા છે, ફોર્મ બી એ લોકોએ એમના સબમિટ કર્યા છે અને અમુક હજુ જે બી ખેલૈયા આવવા માંગે છે એ બધાને અમે તમે કરી રહ્યા છીએ. હવે સેલ્ફ ડિફેન્સની અંદરમાં જેટલા બી ખેલૈયાઓ જે બી અમારા ત્યાં આવવાના હશે એ બધા લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આ ટાઈપની સેલ્ફ ડિફેન્સની અંદરમાં એ લોકોને અમે શીખવાડશું. પરંતુ છેલ્લો પ્રશ્ન, માં શક્તિની આરાધના કરવાનું શક્તિનો પર્વ હોય અને બીજી નારી શક્તિની સુરક્ષા માટેના કાર્યક્રમો, આ બેને અને આ વિચાર કઈ રીતે આવ્યો અને કઈ રીતે મૂળ આ એકચ્યુઅલી વિચાર એટલા માટે આવ્યો છે કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આપણે બધી જગ્યાએ નવરાત્રી હોય એ ટાઈમની અંદરમાં મીડિયામાં છાપામાં બધી જગ્યાએ આપણે વાંચતા હોય છે કે ક્યાંક ને ક્યાંક એવા અનબનાવ બનતા હોય છે જેના લીધે લોકોને તકલીફ પડી રહી હોય છે. એટલે આ વખતે અમે સ્પેશિયલી આ વસ્તુનું અમે ધ્યાન રાખ્યું છે કે મા શક્તિની આરાધના કરતા સાથે સાથે બધા સાથીથી અને સારી રીતે સવારના મતલબ જ્યારે આવે તો નિર્ભય થઈને આવે અને ઘરે જાય તો એકદમ હસતા હસતા જાય અમારી એવી તૈયારી છે. મા બાપને ચિંતા કરવાની જરૂર નથી
અને એના માટે અમે એક બીજી એક અમે તૈયારી કરી છે. આ વખતે અમે મહિલાઓ માટે એક અલગથી એક ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરેલી છે, જેથી કંઈક અગવડતા થાય કોઈ બી વસ્તુની અંદરમાં કે કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ ટાઈમમાં એ લોકોને કંઈ ચેન્જિંગ રૂમની ત્યાં વ્યવસ્થા નથી હોતી. તો આ વખતે અમે એક સ્પેશિયલી એક અમે ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલી છે, જેથી શું છે કે કોઈ બી મહિલાઓને કોઈ બી વસ્તુની અંદરમાં વસ્તુમાં કંઈ પ્રોબ્લેમ થાય તો એ ચેન્જિંગ રૂમમાં જઈને એ વસ્તુ ચેન્જ કરી શકે અથવા નીકળી શકે. મમ્મી પપ્પાનો શું સંદેશો યશવી ગ્રુપ નવરાત્રી મહોત્સવ આપતા? અમારા તરફથી એક સંદેશો એ છે કે તમારી દીકરીઓને અમારે ત્યાં મોકલો, આરામથી તે બહુ સારી રીતે રમશે અને એની જવાબદારી અમારી છે. અમે સારી રીતે એમને રમાડશું, એન્જોય કરાવશું અને એમને કોઈ બી અગવડતા ના થાય એના માટેની અમે બધી સારી